आत्मीय संबंध है। संबंध में आ रीते भेगा थईने वातो करता करता ज्ञानी पुरुष नो व्यवहार एमनी भक्ति अने आ विज्ञान ए बधु अंदर साथे साथे केवी रीते गूंथायेलू छे अने केवी रीते आ जीवन जीववानू छे ए आपणा एक बीजाना निमित्ते आपणो उघाड थतो जाय छे। ए बहु मोटी वात छे। આજે જો તમે બોલ્યા ના હોત, આજે જો તમે બોલ્યા ના હોત કે ડોક્ટર ના લેબલ ની, તો મને આખું દાદા ભગવાન નું આખું જે પિક્ચર જે મારી આંખ સામે રિલીઝ થયું કે દાદા કેવી રીતે ડીલિંગ કરતા અને કેવી એ બધી વસ્તુ મને ખુલ્લી થઈ, એટલે મને તમારા પર બહુ અહોભાવ છે મહાત્માઓ પ્રત્યે કે તમારા નિમિત્તે મને દાદાની મુખારવીન એમનો વ્યવહાર અને બધી વસ્તુ મને તાદસ્ય એટલે પાછું તાજું થતું જાય છે। મારી પોતાની એવી ભાવના છે કે આપણે બધા જ શ્વાસોશ્વાસે દાદા ઘૂંટાતું જાય અને દરેક પરિસ્થિતિઓમાં આપણે મન વચન કાયાથી છૂટા રહ્યા કરીએ અને એમની કૃપા આપણી પર જે વરસે છે એનો સ્વાદ આવતો જાય અને આ પ્રકૃતિથી આપણે એનો એટલો બધો લાભ ઉઠાવીએ કે કોઈ પણ પરિસ્થિતિના કર્મના ઉદયો આ ફાઇલ નંબર એક ઉપર આવે તો ઉદયોને જુદા જોવાની અને ઉદય એમાંથી આપણે આપણું ચારિત્ર વિતરાગ ચારિત્ર ખુલ્લું થતું જાય, આપણું જ્ઞાન દર્શન ખુલ્લું થતું જાય, એ બધા આપણે બધા પ્રયોગો અને જે આ વિજ્ઞાન આપણને પ્રાપ્ત થયું છે એનો ખૂબ લાભ ઉઠાવવા જેવો છે। કારણ કે દાદા કહે છે કે પ્રાપ્ત સંયોગોનો સુમેળ સાધી સમભાવે નિકાલ કરો। હવે જોઈએ તો કે સંયોગ પ્રાપ્ત સંયોગ, તો શુદ્ધાત્માની આપણે શુદ્ધાત્મા થઈ ગયા તો પહેલો જે સંયોગ છે એ ફાઇલ નંબર એક છે। કારણ કે સંયોગો વિયોગી સ્વભાવના છે, કેવા છે? પછી આ ફાઇલ સંયોગ છે એટલે એના આધારે બધા સંયોગો બીજા ભેગા થાય છે કે જેની સાથે રાગ દ્વેષ થયેલા છે। શું થયેલું છે? આ હિસાબો રાગ દ્વેષ ના છે, તો એ રાગ દ્વેષ ના હિસાબે ભેગા થાય છે ત્યાં આપણને ખબર પડે કે આ વ્યવહાર થી મીઠાશ આવે છે અને આ વ્યવહાર થી કડવાસ આવે છે, એટલે કંદમ ખૂંટે છે, એટલે આ દ્વેષ વાળું આવ્યું અને આ રાગ વાળું આવ્યું, એટલે ત્યાં પછી આપણે એ ખૂંચનાર ફાઇલ નંબર એક ને આપણે કહી શકીએ કે તમે સમભાવે નિકાલ કરો, તમે દાદાભાઈ શક્તિ માગો। કારણ કે શુદ્ધાત્માને આજ્ઞા પાડવાની નથી, એટલે આપણે એકે એક સંજોગો આપણે દાદા ભગવાને જે રીતે સંયોગનું વિજ્ઞાન મૂક્યું તો બધાને કોને કોને સંયોગ કહેવાય, હું કોણ છું એ બધું ખબર પડવી જોઈએ। એ આ સત્સંગ દ્વારા આપણને જેમ જેમ સમજાતું જાય, તમે ને આપણે ભેગા થયા એ શું છે? એ સંયોગ છે। હવે એનો વિયોગ થઈ ગયો છે, શરૂઆત થઈ ગઈ છે, હમણાં 8:30 થશે એટલે આપણે બધા છૂટા પડી જવાના, પણ આપણા લક્ષમાં આ રહે વિજ્ઞાન, તો આપણે ધીરે ધીરે આપણને પોતે સંયોગોની અંદર આપ મન વચન કાયામાં કેવું રહ્યું એ આપણે આપણા પ્રજ્ઞ પ્રકાશમાં જોઈ શકીએ। સંયોગોમાં મીઠાશ આવી, સંયોગોમાં કડવાશ આવી, ગમતું ના ગમતું થયું, શું થયું એ આપણે બધું જોઈ જાણી શકીએ અને જોવા જાણવાનો આપણો ડોક્ટર ટાઇટલ સાહેબ મૂકીએ જાણે કે પોતાના કેસમાં બધું, તે એ ખોટો એ સંયોગ ઉભો કર્યો ના કહેવાય? એની જરૂર નથી તો પછી શું કામ એ ઉભો કરવાનો કે આ અંદર મીઠાશ આવે છે કે નહીં એ જોવા, એ જોવા એટલે રાખવાનું, એમ તમે કહેવા માંગો છો કે? ભાઈ અમે વડાપ્રધાન આવે તો અમે વિનય કરીએ, ભલે અમે જ્ઞાની છે પણ એવું ના કહે કે અમે 14 લોકના નાથ છે, અમે એમનો વિનય કરીએ, આવો સાહેબ પધારો કેમ છો, તો કે વ્યવહાર એ આખી વસ્તુ જ જુદી છે, એ લોક સંજ્ઞા વાળી વાત છે અને મોક્ષ માર્ગને અને વ્યવહારને કેટલું હાડું હૈયારું છે, તો કે જ્યાં જ્યાં જે જે યોગ્ય છે, શું છે, ત્યાં ત્યાં સમજ, એવું કૃપાળુ દેવની એક વાક્ય છે, એટલે હંમેશા આપણને વડીલ હોય તેને એ રીતે રિસ્પેક્ટ આપવું એ આપણી એક આંતરિક ડેવલપમેન્ટ છે અને એ વ્યવહારની અંદર બહુ બીજાને એકબીજાને પ્રેરણા રૂપ છે। નહીં તો આજે આપણા હિન્દુ સંસ્કાર કહો કે આપણા આર્ય સંસ્કાર કહો કે જેમ આજે વડીલને આપણે દાદી કહીએ છીએ, દાદા કહીએ છીએ,
અને જે બધા રિસ્પેક્ટથી બોલાવતા હોય અને જે રીતે એમને પાણીનો ગ્લાસ આપતા હોય એ બધા જે સંસ્કારો પડેલા છે એ પછી કશું રહે જ નહીં. આજે કોઈ એમ કે તારા પપ્પા કહેવાય તો છોકરાને ખ્યાલ હોવો જોઈએ કે મારા ફાધર એટલે શું, તો પછી એનું રિસ્પેક્ટ કેમ કરવું, એમાં છોકરાનું હિત છે, બાપનું કશું નથી. તમને ખ્યાલ આવ્યો? એટલે આપણે કોઈનો પણ વિનય કરીએ છીએ એમાં આપણું હિત રહેલું છે, નહીં તો આ અહંકાર એક એવી વસ્તુ છે કે એ નમ્ર થાય એવો જ નથી. આમાં મૂળ ઇગોઇઝમ પર જેટલો એ નમ્ર થતો જાય, જેટલો એ નમ્ર વિનય આવતો જાય, એટલી એટલી આધ્યાત્મિક ડેવલપમેન્ટ થતું જાય. આજે તમે બધા મહાત્માઓ છો, પણ જો મારા મગજમાં એ પારો રહી જાય કે હું આપતા પુત્ર છું અને હું સત્સંગ કરું છું ને હું બધું જાણું છું, તો મારામાં તમારા પ્રત્યેનો જે વિનય ભાવ છે નહીં આવે, એમાં મને નુકસાન થઈ જશે. ઓકે પ્રદીપ આનંદજી, એટલે વ્યવહારમાં લઘુતમ થવું. પ્રદીપ આનંદજી, એમાં ગુરુતમ પદ આવે. હાજી બોલો સાહેબ. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો વઝાયાણમ. નમો લોયે સર્વ સાહુણમ. નમો લોયે સર્વ પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સર્વ પાવ પનાશણો. સર્વ પાવ પનાશણો. મંગલાણમ ચ સર્વેસી. મંગલાણમ ચ સર્વેસી. પરમમ હવૈ મંગલમ. પદ્મમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મહાત્માઓ કોઈને ક્વેશ્ચન છે? સુમિત્રાબેન બોલો. સુમિત્રાનંદ. એવું વાંચવામાં આવ્યું કે આખું જગત અઠવાડો છે. શું આખું જગત અઠવાડો છે? ક્લિયર થતું નથી દીપક આનંદજી, જરા કહો. જગત અઠવાડો છે એમ કરીને કીધું છે. હા તો શું જાણવું છે? એટલે શું કહેવા માંગે? એ તો ઉગાડું સમજાય એવું છે. એ તો પહેલા આપણા મન વચન કાયને જોઈ લઈએ તો જ ખબર પડી જાય. હા એ તો ખબર પડે. આપણે કયા જગતની વાત કરીએ છે? એટલે કે જે આ મન વચન કાયા રૂપી, હા એ જ જગત, એની અંદર એક સેન્ટ પર્સન સુખ સ્વાદ સુગંધ કશું છે નહી. એટલે કૃપાળુદેવે કહ્યું, ચાદર વીટી ચામડી. શું કહ્યું? બરાબર. બીજા શબ્દોમાં કહ્યું કે દેખત ભૂલી ટળે. દેખત ભૂલી ટળે તો સર્વ દુઃખો નો ક્ષય થાય એમ છે. બરાબર. થોડું સમજાયું? હા. આપણે જો આ જ્ઞાન મળ્યું હોય તો આપણે નિરંતર હું કેવી રીતે પુરુષાર્થ કરું, જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહો, એમની ભક્તિ કેવી રીતે કરું, મન વચન કાયાને જુદા કેવી રીતે જોવું અને જુદો રહું, પુરુષાર્થ કેવી રીતે માંડવું,
જેથી નિરંતર મારું સુખ મને આવતું જાય. બરાબર. પાંચ આજ્ઞામાં મને શુદ્ધાત્મા કેટલા નથી દેખાતા, પહેલા તો ઘરથી શરૂઆત કરીએ. બરાબર, બોલો આગળ. હાથમાં આવેલો હીરો આવ્યો, હાથમાં આવેલો હીરો ખોવાઈ ન જાય એનું ખૂબ ધ્યાન રાખવા જેવું છે. એ દાદા ભગવાન કહેતા હતા કે મહાત્માઓ, મેં તમને હીરો હાથમાં આપ્યો છે, બિસ્કિટ આપીને હીરો પડાઈ ન જાય તેનું ધ્યાન રાખો. એટલે કે આ વિપરીત બુદ્ધિ, આપણું અને બીજી ઘણી બધી મશીનરીમાં પડેલી વસ્તુઓ છે, એ આપણને પોતાના આત્મ સ્વરૂપ નું સુખ આવવા દે એવા નથી. એટલે આપણે એક જ વસ્તુ રાખવી કે મન વચન કાયા થી તદ્દન જુદો એવો હું શુદ્ધાત્મા છું. પછીથી આપણે અભ્યાસ કરવો, જેને દાદા પ્રયોગમાં જવાનું બધા મહાત્માઓને કહેતા, તો કે હું વાણીથી જુદો છું એટલે શું? તો કે જયારે આપણી વાણી અંદર ફૂટતી હોય, જેમ કે બે જણા બેઠા હોય તો કોઈનું વર્તન જોઈને વાણી ફૂટે, આવો છે તેવો છે સરસ છે, કઈ પણ અંદર વાણી અંદર ચાલતી હોય તો એને જુદી જુએ. દેહથી જુદો છું એટલે એનો અભ્યાસ કરે. તો એ અભ્યાસ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી આપણને જ આપણું દેહ આપણાથી જુદો છે એવું આપણને અનુભવમાં નહીં આવે. ત્યારે કૃપાથી છે, એ શ્રદ્ધાથી છે, પરંતુ એ શ્રદ્ધા જેને આપણે એટલી બધી એની પરાકાષ્ઠા એટલે પ્રેક્ટિસ થી થઈ જવી જોઈએ કે માથાના વાળથી પગના તળિયા સુધીનું બહારનું દેખાય તે, અને એક્સરે ફિલ્મમાં આવે તે અને ન આવે તે, એ બધું જ હું નથી એનો અભ્યાસ આપણે કરવો જોઈએ. નહી તો હું કાયાથી જુદો છું એ બોલીશું એ ખોટું નથી, પરંતુ કાયાથી જુદો છું પણ જયારે દેહ સાથે કોઈ પણ ના ગમતો વ્યવહાર આવે છે, શુદ્ધાત્મા દેખાય છે ત્યારે આ ફાઇલ આવી છે તે યાદ રહે છે, તે વખતે આ પડોશીને કહે છે ને હું જુદો છું એવું રહે છે, આ મારા ઉદય કર્મ થી આ પેલો માણસ મને ગાળો દે છે એવું રહે છે. એટલે આપણને આયુષ ટૂંકું છે, એટલે કૃપાળુ દેવ ની વાત કરું છું, આયુષ ટૂંકું છે અને ઝંઝાળ લાંબી છે. ઝંઝાળ એટલે શું? તો કે આ મન વચન કાયા ની અંદર એટલી બધી નબળાઈઓ પડી છે, એટલે આપણે પુરુષાર્થ માની અને જેટલું ચોખ્ખું થાય એ રસ્તા ખૂબ સમજવા જેવા છે. એવું હું તમને દાદા ભગવાન પાસેથી ઘણી વાર ઘણા બધા પ્રશ્નો પૂછતા, તો દાદાની પાસે તો બધી સૂઝ, પછી પછી વ્યવહાર કળા, બોધ કળા, જ્ઞાન કળા બધું જ હતું. એટલે દાદાની પાસે એવું બધું ઐશ્વર્ય અને એટલી બધી શક્તિઓ એમની પાસે હતી કે મહાત્માઓ ક્યાં અટક્યો છે એમને દેખાતું હતું અને ત્યાંથી એને આગળ લઈ જતા હતા. એ શક્તિ મારી પાસે અત્યારે નથી ખુલ્લી થઈ, માટે મારી પાસે જે સમજણ છે એમની કૃપાથી, તે કે પ્રદીપ પહેલામાં પહેલું હું શુદ્ધાત્મા છું એ કૃપાથી થયેલું છે, એ નિસંગ થયા છો, પણ હવે શુદ્ધાત્માનો તમને ડે ટુ ડે લાઈફમાં તમને એની અનુભૂતિ જે થયા કરે છે તો તેનો પ્રયોગ માણજો, નહીં તો પુરુષાર્થ કાચો જ પડી જશે. શું થશે? તમને એની વાત કરું કે આ નાય અને લોટા રેડે શરીર પર, એ શુદ્ધાત્મા છે કે ફાઇલ નંબર એક છે? બરાબર ને? તો તે વખતે આપણને રહેવું જોઈએ કે હું નાવાનો સ્વભાવ મારો નથી અને મારે કઈ મારી પર કોઈ પાણીની જરૂર પણ નથી.
અથવા શરીર ફાઇલ નંબર એક છે એ એને એ એની ક્રિયાઓ કર્યા કરે છે. બરાબર. એવી રીતે ખાવાની ક્રિયા એ દેહની છે. દેહની છે. હું અકર્તા છું. હું આ કોઈ પણ ક્રિયાનો કરતા નથી. એનો અભ્યાસ જેટલો જેટલો થતો જશે તો મહી રહેલું કરતાપણું અને આપણું પોતાનું જ્ઞાતાપણું એ બેનો જે સંબંધ છે એ વધુ ને વધુ વિકાસ થતો જશે. એટલે કે શું કે જ્ઞાતા થતું જશે. કરતાપણું કોનું છે એ ખબર પડશે. એને જયારે આપણને વ્યવસ્થિત કરતા સમજાય કેવી રીતે. એટલે આપણે બધા મહાત્માઓએ આજ્ઞાને ખૂબ સમજવા માટે દાદાને પ્રાર્થના કરવાથી લઈ શક્તિ માંગવાથી લઈ આપતા પુત્રોને આપણે બધાએ ભેગા થઈ અને આજ્ઞા કેમ મને મજબૂત થાય. કારણ કે દાદા ભગવાન એક જગ્યાએ કહ્યું કે એક જ્ઞાની પુરુષ એ એમ પટેલ ભાદરના પટેલ છે અને પાંચ આજ્ઞા તે અમે જ છે. એટલે હું આજે તમને કહું છું કે હું દાદા ભગવાનને પ્રાર્થના કરું છું કે જેવી રીતે તમે એમ પટેલ રીતે હું દાદા ભગવાન તરીકે તમને જેવો માનું છું મારી શ્રદ્ધામાં આ જ છે. પરંતુ આની સાથે સાથે તમે જે કહો છો એ પાંચ આજ્ઞા રૂપી દાદા ભગવાનના દર્શન મને કરાવો. બરાબર. પરંતુ એમ પટેલ પણ જોઈશે. તમારું મુખ મારી ચિતમાંથી જવું નહીં જોઈએ. અને પાંચ આજ્ઞા રૂપી દાદા ભગવાન પણ મને હાજર જોઈશે. તમે બંને દર્શન મને કરવાના છે એક સાથે. આ મારી પ્રાર્થના છે. અને હું તમને પણ કહું છું કે તમે આવી પ્રાર્થના યોગ્ય લાગે તો કરજો. બરાબર. ના, એ પ્રાર્થના તો કરવાની જ છે. એટલે જગત નો એઠવાડો તો હું તમને વર્ણન કરું ને. આ તો બધું આપણે મહાત્માઓ જેમ જેમ આપણો પ્રકાશ વધતો જશે સમજણ વધતી જશે. આ શરીર ને એક પણ જગ્યાએ થી તમે ખોલો. બરાબર. એની અંદર કશો મસાલો નથી. અને જે કઈ પણ છે એ આત્માની માત્ર હાજરીથી છે. આજે સમજો હું બોલું છું, જોઉં છું, દેખાય છે, ચલાય છે, હસાય છે, ખવાય છે, રૂપાળું છે. એટલે જ્ઞાની પુરુષે કહ્યું કે આત્માની હાજરીથી આ જગતની રમણીયતા છે. શું છે? જો આત્મા નીકળી જાય તો ખલાસ, ફિનિશ. આપણે આજ્ઞાનો પુરુષાર્થ કરવો બહુ જરૂરી છે. જ્ઞાની પુરુષની ભક્તિની બહુ જરૂર છે. આપણે પ્રયોગમાં જવાની જરૂર છે. હું બધાને મારે પરીક્ષા ન લેવાય, મારાથી પૂછાય પણ નહીં, પણ છતાં એક તમારો નાનામાં નાનો સેવક તરીકે હું તમને પ્રશ્ન એટલે પૂછું છું કે આપણે પ્રયોગ માનવો જોઈએ કે નહીં? માનવો જોઈએ. અને પ્રયોગ નહીં માંડીએ તો કોઈ દિવસ વિજ્ઞાનમાં રિઝલ્ટ આવેલું કોઈ મને કહી શકશે? આજે તમે દરેક વસ્તુનો પ્રયોગ છે. આખી જિંદગી સવારથી સાંજ સુધી પ્રયોગ ચાલે છે. પણ આપણને એ પ્રયોગમાં આપણે જુદા છે. પણ આપણો ઉપયોગ હોય, જાગૃતિ હોય, આપણું નક્કીપણું હોય તો બધું આ કામ કરે. બરાબર. આ દેહની અંદર રહેવાની મજા આવે છે તેથી તમે સમજી જાઓ ને. જાગૃતિ આ પ્રમાણે આવતી જશે. તે વખતે કોઈ માન આપશે, કોઈ વાહવા કરશે, ગમે તેવી જગતની ચીજો આપણી પાસે કોઈ આપશે, આપણને સુખ નહીં લાગે. કારણ કે જે દેહમાં આપણે સુખ માનેલું એ દેહમાંથી સુખ ઉડી ગયું. એટલે પોતાનું સુખ ખુલ્લું થતું જાય. જ્ઞાનીઓ આ જ રસ્તે ગયેલા છે. બોલો સાહેબ. આનંદજી, આપણે સુમિત્રાબેન નો પત્ર એમ કે ઓકે છે. આપણે ભારતીબેન ઠક્કર નો ક્વેશ્ચન છે. હાજી બોલો ભારતીબેન. જય સચિદાનંદ.
મન થી મુક્ત કેવી રીતે રહેવું? મન થી દેખાતા નથી ભારતીબેન, તમને સંભળાય છે ભારતીબેન? મને દેખાતા નથી અને જરા અવાજ ડિસ્ટર્બન્સ આવે છે. વિડિયો નથી, વિડિયો નથી. ઓકે, નો પ્રોબ્લેમ, અવાજ આવવા દો. મન થી જુદું કેવી રીતે રહેવું? ઓ, મન થી જુદું કેમ રહેવું? જો આપણે મન થી જુદા છીએ જ, પણ આપણને મન ગમતી વસ્તુ કરાવતું હોય, જેમ કે આજે આપણને એવું કે મારે પીઝા ખાવા છે, એટલે આપણે એને કહીએ કે હું તને પીઝા ખાવ. કે આપણે 3 દિવસ સુધી ભાખરી, શાક, રોટલો, ખીચડી જે મળે તે જ ખાવાનું છે. બોલ, તું સંમત છું? તો પછી આપણે એને કહીએ કે અમે કહીએ તારે કરવું પડશે. મન થી જુદા એને કહેવાય કે મનમાં જયારે ગાંઠ ફૂટે તે વખતે આપણે એને જોઈ શકીએ છીએ, પરંતુ એની સાથે જોયા પછી માં જે આપણે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયા પછી આપણો જે વ્યવહાર હોવો જોઈએ, જે પ્રજ્ઞા શક્તિ ઉત્પન્ન થયા પછી એ વ્યવહાર થાય છે ખરો? એક મિનિટ, બીજાનો પ્રશ્ન લો. આ નથી મેળ પડતો, એ બોલતા એને સંભળાય છે કે નહીં ખબર નથી. એ બોલવાનો પ્રયત્ન કરે છે પણ બધું ગારબેલ થાય છે. નેક્સ્ટ. ઓકે, કોઈ બીજાનો ક્વેશ્ચન છે? તો પ્રતિપાલનજી, હું એક ક્વેશ્ચન પૂછું છું. એક સૂત્ર છે, હું મૂકું છું સ્ક્રીન ઉપર. એક વાક્યમાં અનંત પાપોને ભસ્મીભૂત કરે એવા છે, વચન બળ છે, સિદ્ધ બળ છે, માટે કામ કાઢી લો લેવાનું કહીએ છે, ફરી સંજોગ મળવો મુશ્કેલ છે. એક શબ્દમાં અનંત પાપોને ભસ્મીભૂત કરે, એનું સાયન્સ જરા સમજાવો. જો કે એક શબ્દમાં પાપો ભસ્મીભૂત થવા એટલે શું, તો કે હું તમને થોડી સાઈડ બદલું છું, પણ દાદા ભગવાને કહેલું કે મારી પૂઠના દર્શન કરે ને તો એનું કલ્યાણ થઈ જાય, મારા બૂટના દર્શન કરશે તો કલ્યાણ થઈ જશે. એટલે આ પાપો ભસ્મીભૂત થવાની જે વાત છે, અથવા તો આ જે જ્ઞાની પુરુષની એટલી બધી પ્યોરિટી અને નિરંતરની આત્મરમણતા, અને સાથે સાથે 10 લાખ વર્ષથી જે એમણે તપશ્ચર્યા કરેલી કે રસ્તે જનારે હું મોક્ષ આપ્યા પછી મોક્ષે જઈશ, એ કુદરતમાં 11મું આશ્ચર્ય તરીકે દાદા ભગવાનનું પ્રાગટ્ય થયું. અને હજુ આ દાદા ભગવાનના અસીમ જે જે કારથી લઈને હજુ પણ બધાનું કામ થઈ શકે એમ છે. એમનો એક વાક્ય એટલે શું, એ હવે તમને દાદા કહેતા હતા એ શબ્દોમાં કહો કે અમે તમને કહ્યું કે ખીટી ખીટી બોલો, તો તમે જો એ ખીટી ખીટી બોલશો તો તમારો મોક્ષ પાકો. એટલે કહેવાનો મતલબ છે, આજ્ઞા એ જ ધર્મ, અને આજ્ઞા એ જ તપ. આ મને જે સમજાય છે તે આપને કહું છું. એટલે આપણે બધાએ જે નથી મળ્યા, જેની સાથે આપણે અત્યારે આટલી મોટી દુનિયામાં લોકો સાથે કોન્ટેક્ટ નથી, એને હું નથી કહેતો,
છતાંય પણ દાદાએ ગાઈડલાઈન દોરી હોય, એમણે કહ્યું એ પ્રમાણે જે બી ચાલશે એનું કલ્યાણ અવશ્ય થશે જ, પાપો ભસ્મીભૂત નહીં, દાદા ભગવાન એને દર્શન આપશે, દાદા ભગવાન એને માથે હાથ મૂકી અને એને કહેશે જા તારું કલ્યાણ થઈ ગયું. આ દાદા ભગવાનને ઓળખવા એ આ બુદ્ધિનું કામ નથી, આ માત્ર ને માત્ર હૃદયની ભક્તિ એના પ્રત્યે સમર્પણતા એ જ કામ કરવાની છે. બાકી એ તો હાજર જ છે, એ તો કામ કરે જ છે. આજે પાપો ભસ્મીભૂત ના થાય તો હું શુદ્ધાત્મા જેનું લક્ષ્ય જ ના બેસે, પણ છતાંય તમે જોશો કે એમની વ્યવહારમાં આખી વિધિ બોલાવતા હતા એક કલાક સુધી. એટલે આ માલકી વગરની વાણી છે, આ પ્રત્યક્ષ સરસ્વતી છે, એટલે જ્ઞાની પુરુષના શબ્દોની તો આપણે કિંમત મૂકવી એ તો મારા જેવાનું તો કોઈ ગજું જ નથી. ફક્ત હું એટલું અવશ્ય જાણું છું કે દાદાએ કહ્યું ત્યાં બુદ્ધિને કોઈ સ્કોપ આપવાનો નહીં, બસ ફિનિશ. અને આજે પણ હું કહું છું એમને, આ તમને આજે ખુલ્લી વાત કહું છું કે દાદા ભગવાન એટલું લક્ષમાં રાખજો કે હું કઈ લેવાયો નથી, તમારા જેવો સંપૂર્ણ શુદ્ધ થઈ તમારી આજ્ઞામાં આશય પ્રમાણે જીવી જવું અને મોક્ષે પહોંચી જવું, બસ એટલું જ મને જોઈએ. અને મોક્ષે જતા પણ હું તમારા દર્શન કરીને જઉં, ભલે એમ પટેલ હોય, મારા માટે દાદા ભગવાન જ છે અને રહેવાના જ છે. અને હું જગતને પણ કહું છું કે જો દેહ ના હોત, એની વાણી ના હોત, એ અંગૂઠો ના હોત, તો આજે એને મૂળ દાદા ભગવાન કોઈ ઓળખી શકત નહીં. અને આ કુદરતમાં દેહધારી પરમાત્મા છે, એટલે એનો વિનય, એના પ્રતિની ભક્તિ એ ખૂબ કામ કરશે. એટલે એમણે જે કહ્યું છે એમના વચનો હું તો બધાએ આપણે ભેગા થઈને દાદાએ શું કહ્યું છે, આપણા હિત માટેની મૂળભૂત વાત શું છે એને ખૂબ સમજી લેવા જેવી છે. બાકી જો મન ઉપર, બુદ્ધિ ઉપર, ચિત્ત ઉપર, અહંકાર ઉપર કેટલી બધા બધા સત્સંગ થયા છે કે જેની વાત નહીં પૂછો, પણ હું દાદા ભગવાન હું નિરંતર તમે તમારા ચરણોમાં રહું, નિરંતર તમારું મુખાનું દર્શન નિરંતર થયા કરે એવી ભક્તિ મને આપો, કારણ કે બાકી અન્ય કોઈ ઉપાય નથી. શું નથી બરાબર છે. હવે બીજી એક વાત કહું, હવે દાદા ભગવાનના વચનની વાત કહું. દાદા ભગવાન કહેતા કે અમે ઘણી વાર ગાદલા પર સુઈ જઈએ, પછી આમ સુઈ જઈએ, ઊંઘ આવે એટલે અમે ધક્કા મારતા હતા, એવો એમનો એક પ્રસંગ છે. મેં એમને કહ્યું કે હું તો ઢોકળાની જેમ ઊંઘી જાઉં છું, જેટલા વાગે ઊંઘી ગયો ને તો હવાએ ઉઠું તારે ત્યાંથી લાકડું થઈ ગયો હોઉં છું. ભગવાન તમે કઈ કરો તો રાતે થોડી થોડી વારે જાગું તો છેલ્લે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા તો બોલું, ત્રિમંત્ર તો બોલું, નહીં તો હવારે થઈ ગયું તો એનો બીજો પ્રયોગ કહો. દાદા ભગવાને આટલા વર્ષ સુધી એમને શું ભાવે છે એ કોઈને ખબર પડવા દીધી નથી. હું ટીંડોળા ખાતો નથી, હું આ સરગવાની સિંગ ખાતો નથી, શું માન્યું છે તે મારી જાતને મેં કહ્યું અલ્યા તબિયત ને કદાચ અનુકૂળ ના આવે એવું હોય તો કહું કે ભાઈ મને તમે આ ના આપશો બીમાર હૈયે તો, પ્રાપ્ત સંજોગોનો સુમેળ સાધીને સંભાવે નિકાલ કરવાની વાત
એક દાડો તો તપ કરવું જોઈએ કે નહીં? કરવું જોઈએ. અઠવાડિયામાં એક દાડો કરવું જોઈએ કે નહીં? અને જો આ પ્રદીપ તપ ના કરે તેને આપતો પુત્ર કહેવાય? તમે કહો હવે. આપણે જજમેન્ટ ના આપી શકાય એમ નહી, દસો નહી, તમારું કશું અહી થવાનું નથી. આપણે દીપક, મારી જાતની વાત કરું છું, તમને બધાને પાવર છે. દીપક આનંદજી ને કારણ જે દાદા ભગવાન મળ્યા છે એના ગુણ જો મારામાં નહીં ખીલે તો નુકસાન મને કે દાદા ભગવાન છે? આપણને જ છે. તો વાત તો સમજવી પડશે ને. હવે બીજી વાત કહું, આ જગતમાં શું ગુપ્ત હોઈ શકે? શું ગુપ્ત હોઈ શકે એ મને કહો. અને કોઈ પણ વસ્તુને છુપાવી એનું કારણ અવશ્ય હોય છે. શું? આ તો ભય છે. પેલા પોઝિટિવ કહું કે બીજાનું હિત થતું હોય, પારકાના હિત માટે ગુપ્ત રાખવું એને ભગવાને એલાવ કર્યા છે. જુઠ્ઠું બોલવામાં પણ એલાવ કર્યા છે. પણ ભયને કારણે, લાલચને કારણે, પ્રકૃતિના પોષણોને કારણે, નબળાઈઓને પોષણને કારણે અને બીજા ઉપર રોપ મારવા માટે કે હું જો હું દાદા ભગવાન નો આપતો પુત્ર છું, આ મોક્ષ માર્ગમાં વેલીડ ખરું? ના. બોલો ને. ના ના ના. તમે કેમ ડરો છો? ટ્રાન્સપરન્સી દાદા ભગવાન માં જોયું હોય દરવાજા ક્યારે બંધ નો? બરાબર છે. પ્રતિભાનંદજી, તો પુત્રો દાદા ભગવાન પાસે રહેલા છે. હું મારી જાતની વાત કરું છું અને તમારી પાસે વિનંતી કરું છું કે તમે દાદાને પ્રાર્થના કરો કે જેવા તમે અમને ઘડ્યા છે એ તમારી ઘડતરની એક એક ક્ષણ, એક એક શ્વાસ બેડ કનેક્શન લુક્સ લાઈક ઇઝ ગોન. નાઉ હીઝ આગળ લો. ઓકે આગળ લો. વિનોદ, વિનોદ આપણા પ્રશ્ન પૂછીએ. જય સચ્ચિદાનંદ. I have two questions. एक तो ये कि दादा भगवान ने बताया जो जगत है वो मेरा मन वचन काया वो जगत है. तो हम सुबह जो विधि करते हैं उसके अंदर दो जगह जगत की बात आती है कि प्राप्त मन वचन काया से इस जगत में किसी भी जीव को किंचित मात्र भी दुख ना हो. और दूसरा एक आता है कि भी जो है केवल शुद्धात्मानुभव सेवा इस जगत की कोई भी विनाशी चीज मुझे नहीं चाहिए. तो ये जो जगत आता है ये बाहर के जगत के कॉन्टेक्स्ट में आता है कि अपने जगत के कॉन्टेक्स्ट में आता है? प्राप्त मन वचन काया थी या जगत ना कोई पण जीव ने दुख ना हो એટલે જ્યાં સુધી આ રિલેટિવ જગત પણ બહારનું છે જ, એ બધાની અંદર પણ શુદ્ધાત્મા ભગવાન રહેલા છે. પરંતુ આપણે આ જગતમાંથી મુક્ત ક્યારે થઈ શકીએ કે આ મન વચન કાયાનું એટલી બધી પ્યોરિટી થઈ જવી જોઈએ કે કોઈ પણ જીવનું દુઃખ તો ના થાય પણ કોઈ પણ ધર્મનું પણ પ્રમાણ ન દુભાય એવી આપણી અંદર બધી પ્યોરિટી આવી જાય તો આપણે મોક્ષ માર્ગ માટે લાયક થયા કહેવાય. એટલે કે તઈ એન્ટ્રી છે. અને બીજું કે આ મન વચન કાયાથી દુઃખ ન હો એ આપણે કેમ પ્રાર્થના કરીએ છીએ? તો કે દાદા કે જે કે આ મન વચન કાયા આ કળિયુગના કોઈને સુખ આપે એવા બધાને નથી, બધાને સુખ આપે એવા નથી. એટલે આ મન વચન કાયાની પ્યોરિટી ક્યારે થાય? તો કે ભાવના કરીએ તો થાય. બરાબર. હવે બીજી વાત,
એ શુદ્ધાત્મા અનુભવ કેવળ શુદ્ધાત્મા અનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને જ ખપતી નથી. એટલે શું તે કે આપણે દેહધારી થઈને આ જે સંજોગો બધા ભેગા થાય છે એ સંજોગોની અંદર આપણને બેભાનપણું થાય છે, જેને ભ્રાંતિ ઉત્પન્ન થઈ કહેવાય, રોંગ બિલીફ, કે આમાં સુખ છે એટલે આ જોઈએ છે, ઘરમાં સુખ છે એટલે ઘર જોઈએ છે, ગાડીમાં સુખ છે એટલે ગાડી જોઈએ છે. એટલે જ્યાં જ્યાં બધા સંજોગો ભેગા થાય ત્યાં આપણને સુખની કલ્પનાઓ, સુખ ભોગવવાની ભાવનાઓ થાય છે. શું થાય છે? અને દાદા કહે છે કે આત્માની હાજરીથી આ બધી તમે ભાવનાઓ થાય એટલે પછી જે બધું પુણ્ય હોય એ બધું આ સુખ ભોગવવામાં બધું વપરાતું જાય. એટલે આ જન્મ મરણના ચક્કરમાં આપણે ફર્યા કરવું પડે. હવે જો તમને આવો માર્ગ મળ્યો હોય તો હવે મારે અનુભવ શુદ્ધાત્માનો જ જોઈએ છે, એ ભાવના કર. દાદા કે છે આ જગતમાં જીવોએ અજ્ઞાનતાને કારણે સંસારની જે જે ચીજો એને ભેગી થઈ પાંચ ઇન્દ્રિયોથી અનુભવમાં એ સુખમાં જ યરાચા કરે છે. એટલે પોતાના આત્માના સુખની એને કિંમત સમજાતી નથી, એટલે એ આત્મા તરફ જઈ શકે એમ છે નહીં. એટલે દાદાએ આ પ્રાતવિધિમાં મૂક્યું કે તમે આવી ભાવના કરશો કે મને શુદ્ધાત્મા અનુભવ સિવાય કશું જોઈતું નથી તો શું છે, જે બી માણસ આ ભાવના કરશે તો એને કોક જ્ઞાની પુરુષ મળી આવશે અને એને આત્માનો અનુભવ થશે. અને જ્ઞાન મળ્યું હોય તો પછીથી આત્માનો અનુભવ રોકડો થતો જ હોય. મૂંઝવણો વધશે અને તે વખત એટલે બધું દાદા મૂકીને ગયા છે કે તમે આ બધું જે લોકો બધા મળ્યા નથી મને, અથવા તો જે લોકોને આ મોક્ષ માર્ગે જવું છે એ આ પાંચ વસ્તુની આરાધના બધું કર્યા કરશે તો એમને કુદરતી યથાર્થ જ્ઞાની મળી આવશે. યથાર્થ જ્ઞાની શબ્દ, યથાર્થ શબ્દ સમજ્યા ને તમે? યથાર્થ એટલે કે કુદરતમાં જ્ઞાની પુરુષ એક જ હોય, એની જોડી હોય નહીં, સમજ્યા? અને ક્યારેય પણ હું જ્ઞાની છું એવો દાવો કરે નહીં, એ લેબલ મારે જ નહીં, એને જોતા. એટલે લખ્યું છે, એટલે જ કવિરાજે લખ્યું છે કે ગુરુ તે કોને કહેવાય જેને જોવાથી શીશ ઝૂકી જાય. ખ્યાલ આવે? પછી બીજું લખ્યું છે, માં કદી ખોડ કાઢે નહીં દાદાને ય દોષ કોઈ ના દેખાય નહીં. જ્ઞાની પુરુષ ને આખું જગત નિર્દોષ દેખાતું હોય, એમને અનુભવમાં હોય. શું હોય? પણ હવે આ બધી એટલી સમસ્યા થઈ ગઈ છે કે હવે આપણે કરવું શું? તકે એક જ વસ્તુ કરવી કે મૂળ દાદા ભગવાન જે એમ પટેલ માં પ્રગટ થયા આપણે એમને જ પકડી રાખવા. શું કરવું એ તમને જવાબ અવશ્ય આપશે, અને જયારે જવાબ ન આપે ત્યારે તમે ખૂંખારીને બોલજો, પણ મને ખબર છે જવાબ આપશે તમને, કારણ કે ધીસ ઇઝ ધ કેશ બેંક છે. શું છે? આપકા ક્વેશ્ચન થા વિનોદ, બોલો. કયા બોલો? નહીં, પ્રશ્ન જો આપને સમજાયા વો બાત બિલકુલ ઠીક હૈ ઓર સમજ મે ભી આતી હૈ કે ऐसी भावना करने से अपने मन के अंदर प्योरिटी आएगी और जो मन की जो वीकनेस है वो दूर होंगी. लेकिन मुझे समझना ये था कि जो दादा भगवान ने जगत बोला है वो अपने मन वचन काया को बोला है,
तो जो बोला कि जगत में किसी भी जीव को दुख ना हो, तो इसका कोई सूक्ष्म मतलब है कि भाई जो है ये बाहर के जगत की बात है, कि खाली है, एक बाहर दिखता है वो भी जगत है, और ये मन वचन काया भी जगत है जी। इतने आ मन वचन काया जहां सुधी आ जगत चोखू ना थाय त्यां सुधी बीजा दुख थाय के ना थाय जी, तो मोक्षे जवू होय तो शू करवू जोईए, आ चोखू थवू जोईए के नहीं मन वचन काया जी, अपनी वाणी कोई ने दुख ना थाय भी थवी जोईए के नहीं, तो ये प्रार्थना करवी जोईए के नहीं जी। सीधी बात छे, इजी छे। इतले आ जगत मा जे चोखा थया ए बीजा ने काम लाग्या, जे चोखा थया या जगत थी छूट्या अने मोक्षे गया। वात थोड़ी गड़े उतरी। इतले आ बधाई पाछळनो उद्देश आ हुं शुद्धात्मा छे मननी शांति माटे के मनना समाधान माटेनी वात नथी, बहुत साइंटिफिक छे के कॉज एंड इफेक्ट। कोई पण जीव प्रार्थना करे के केवल शुद्धात्मा अनुभव सिवाय आ जगत नी कोई पण विनाशी चीज मने खपती नथी, ए कॉज पड़े अंदर एटले एनी इफेक्ट रूपे एने एवा पुरुष मळी आवशे, ज्ञानी के तीर्थंकर भगवान, के एना दर्शन थी जेनुं ज्ञान खुल्लुं थई जशे। एटले आ भावनानी किंमत बुद्धि नहीं मुकी सके। आ दादा भगवान मुकेलू छे, अने कया दादा भगवान? सर्वज्ञ दादा भगवान। ख्याल आयो? एटले एनी आराधना करशे, समझे के नहीं समझे। दादा के डॉक्टर दवा आपे ने गड़ी जाए ने तो एनी मेरे डायरिया बंद थई जाए, एवं दादाए जे गोळीओ मुकी छे ने गड़ी जवा जेवी छे, पर छताय तमारे समझवा बधुं पूछवानुं। મને જેટલી એમની કૃપાથી સમજણ હશે એટલું કહીશ, અને મારાથી સમાધાન ન થાય તો બીજા આપતા પુત્રોને તમે પૂછજો, પણ તમારું સમાધાન થવું જોઈએ। શું થવું જોઈએ? અને મેં મારી જિંદગીમાં દાદા ભગવાનની કશી બાબતમાં હજુ બી આજની તારીખમાં કશું પૂછ એનું એમાં પોસ્ટ નથી પડતો, ગળી જ જઉં છું બધું। અને દાદા એક વાત કરેલી એ તમને કહું કે મારો શબ્દ જે સીધો સીધો ગળી ગયો એનું કલ્યાણ અવશ્ય, પણ તમને બુદ્ધિ એ વાક્યો ઉપર તમને બધું ઊભું કરશે, પણ તમારે પ્રશ્ન સમજવા જરૂર પૂછવાનું, તમારો રાઈટ છે, નહીં તો તમારી પ્રગતિ ના થાય। ખ્યાલ આવ્યો? દાદા કે ઘડી જજો, ભગવાનની જેમ મારા વાક્યો ઘડી જજો, એને બહુ નહીં કસરશો। આ એમના શબ્દો પૂછું। બીજી વાત કહી દે, એમણે મારી 10 વાત માંથી થોડી વાતો સમજાઈને 2-3 ના સમજાઈ તો એને બાજુ પર મૂકી દેજો, એ સમય આવે અવશ્ય સમજાશે કે છે। ખ્યાલ આવ્યો? આ તો દાદા ભગવાનની સીધી વાત સાંભળેલી કહું છું, પણ હું તમને કહું છું તમે સમજવા જરૂર પૂછજો, તમારો અધિકાર છે, ને સમજવાથી તમારી પ્રગતિ અવશ્ય થશે। એનું હું એવું આ વાત કહીને તમને નહીં પૂછવાનું એવી રીતે નથી કહેતો એ સંદર્ભમાં, પણ ગળવાનું રાખજો। કયું વસ્તુ? તો કે દાદાએ કહ્યું નસીમજી કાર બોલવાના, એટલે બોલ્યા કરવાના, એમણે કહ્યું ત્રિમંત્ર બોલવાના, એટલે બોલવાના, બસ એવું બોલો। રજનીભાઈ સાહેબ, હા છે વિનોદ, ઓકે આપણે એક મિનિટ બોલીએ, દુસરા ક્વેશ્ચન બાદ બોલો અત્યારે ના વિડિયો મારો ચાલુ છે। અત્યારે આપણે એવું લાગે છે કે બધી ઘણી બધી આપણા બધા જે અભિપ્રાયો છે એનાથી બંધાયેલા છીએ, હવે અભિપ્રાયોના આધારે આપણો વ્યવહાર થઈ રાખે છે, તો જ્યારે વ્યવહાર ઉત્પન્ન થાય છે અને આપણો અભિપ્રાય ખુલ્લો થાય છે, દાદાની આજ્ઞા જ્યાં જેટલી એપ્લાય થાય છે એનાથી એટલું રિલીઝ થઈએ છીએ,
હવે આ અભિપ્રાયો તો બધા બહુ લઈને આવેલા હશે, અંદર કેટલા પડ્યા હશે, કોઈ પ્રતિક્રમણથી કે કોઈ એવી વસ્તુથી આપણે અભિપ્રાયોને જોઈને એને મોળા કરી શકીએ અથવા એને કાઢી શકીએ આપણે? જો સૌથી પહેલામાં પહેલો અભિપ્રાય કે દેહ તે હું છું એ પાકું છે? હું શુદ્ધાત્મા છું એ પાકું છે? હું શુદ્ધાત્મા છું એ પાકું છે. બીજું કે વ્યવસ્થિત કરતા છે એ પાકું છે કે લોકો વ્યવસ્થિત કરતા એ પાકું છે? બીજી વસ્તુ કે સામાનો વ્યવહાર આપણી પર આવે છે, આપણી પર તે વખતે આ ફાઇલ નંબર એક જોડે વ્યવહાર થાય છે કે શુદ્ધાત્મા તે વખતે રહે છે? ફાઇલ નંબર એક જોડે વ્યવહાર થાય છે અને અંદર શુદ્ધાત્મા રહે ભી ખરા અને ક્યારેક ન પણ રહે, પાછળથી થોડું સેટ બની શકે. બની શકે, સાચી વાત છે તમારી, સાચી વાત છે, મારે એવું જ છે બધું. હવે જુઓ કે અભિપ્રાય ક્યારે પડે, તે કે કોઈ પણ વસ્તુ કે કોઈ પણ વ્યક્તિનો વ્યવહાર એક બે વાર આપણી આંખ સામે થાય ને, એટલે પછી એને અભિપ્રાય થઈ જાય. શું થાય? કે આ આવો છે અથવા આ આવી જ છે, સમજ્યા? એટલે તમને પછી એ અભિપ્રાય ને આધારે તમને એને જોયા કરો, એટલે તમને પછી ગૂંચવાડા ઉભા થયા કરે. દાદા ભગવાને 5 આજ્ઞાથી જોવાનું કહેલું કે નહીં? હા, હા, બરાબર. એટલે આપણે જયારે અંદર અભિપ્રાય આવે, ઉભો થાય કે ભાઈ આ ફલાણી વ્યક્તિ આવી છે, તો આપણે તરત શું કહેવું જોઈએ? તો કે તમને કેમ આજે ગૂંચ ઉભી થઈ, આ આવા લાગે છે? એ તો શુદ્ધાત્મા છે, એ તો એમનો ભરેલો માલ છે, એ તો તમને એવું લાગે છે. તો તમે તમે એવું કઈ કર્યું, તારે તમારી જોડે કર્યું હશે ને, એ તો તમને હિસાબ માંથી છોડાવે છે. તો આપણે દાખલા પદ્ધતિસર ગણીએ તો જવાબ આવે કે પછીથી એમનેમ જવાબ ચાલે? બારા બારા ચુવાલા ચાલે કે ગપે ગપ ચાલે? બારા બારા ચાલે. તો બારા બારા ચુવાલા કરવું હોય તો પછી આપણે અભિપ્રાયો તૂટે કેવી રીતે? તો કે જો આ આવો જ છે તો ઉભા રહો, તમને બતાવું, ચલો તમને કહો કઈ રીતે છે. આપણે શું કરીએ છે કે આપણને અંદર જેવું ઉભું થાય છે ને, એ વસ્તુમાં આપણે તે વખતે જાગૃતિ નથી રહેતી, એટલે આપણે એની વાત સાચી માનીએ છીએ, અને સાચી માનીએ ને પછી એ પ્રમાણે જ વ્યવહાર થયા કરે છે. શું થાય છે? એટલે છૂટા રહીને જોઈએ તો ગમે તેવી પ્રકૃતિ હોય એને તમે છે ને પોતાની અંદર જ્ઞાને કરીને બધું થઈ શકે. પછી પ્રતિક્રમણ તો ઉપાય છે જ, થઈ ગયા પછીનો. પણ જ્યાં સુધી 5 આજ્ઞા રૂપી વિજ્ઞાન અથવા તો દાદાએ બતાવેલી આખું જે સાયન્ટિફિક પ્રોસેસ જ્યાં સુધી ના થાય, ત્યાં સુધી રોગ જાય કેમ નો? આજે હું તમને એક વસ્તુ કહું કે મને કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આંટી પડી ગઈ તો આંટી ઉકેલવાની કે નહીં? અભિપ્રાય એટલે આંટી. શું કહેવાય દેશી ભાષામાં? એને આંટી કહેવાય. બહુ સારો છે, બહુ સારો છે, એને પ્રતિ પક્ષી આપણે એની આપણી સમજણ ડેવલપ કરવાની. આપણે પ્રદીપને કહીએ કે ના, તો બહુ સારો માણસ છે, એનું સારું સારું બતાવો એટલે નેગેટિવ ઉડી જાય. આ બીજો વ્યવહારનો રસ્તો છે. બીજો એક, કોઈ માણસમાં સારું હોય કે ના હોય, હા હોય જ, તો આપણે અભિપ્રાયને લીધે રે પછી છે ને સારી વસ્તુ નથી જોતા. જોજો, દેખાતી બંધ થઈ જશે, એટલે દુઃખ છે. અને હું પણ તમારી જેમ છે ને આ બધા સંજોગોમાં પડેલો જ છું, પણ બેઠો બેઠો હવે આ ધંધો ચાલુ કર્યો છે કે જઈ બધું ઊંધું છતું થયું છે ને, એ બધું જ્ઞાનથી અને ટેકા જ્ઞાનથી અને દાદાના માર્ગદર્શનથી બધું ફેરવ્યા કરું છું. પ્રતિભાનંદજી, આ કેસ એવો છે કે અત્યારે લોકડાઉન ની અંદર ઘરની અંદર ની ફાઇલ સિવાય હવે કેટલી બધી ઓફિસ ની ફાઇલો હોય, પેલાની ફાઇલો હોય, અત્યારે જે અવકાશ મળેલો છે ત્યારે એ જયારે ફાઇલો ઉદયમાં આવે અને મારા જે જૂના અભિપ્રાયો બધા જે હોય કોઈના માટેના, પૂર્વ અવતારના કે આ અવતારના, એ જે મને સામે આવે અને ત્યારે પાછી આજ્ઞાને હું સેટ કરું ને આ કરું, એની જગ્યાએ જો એને મોડી કરું કોઈ રીતે, તો મારા માટે આ જેટલો થોડો સમય છે, મારો કામ લાગે એ
આશયથી આ મારો પ્રશ્ન છે. એગ્રી છું તમારી સાથે, પણ હંમેશા નિમિત્ત ઉપકારી હોય. જ્ઞાની પુરુષોએ વિતરાગોએ નિમિત્તને ઉપકારી માન્યો. બરાબર. એટલે કોઈ વ્યક્તિ આપણી સામે આવ્યો અને મને ખબર પડી ગઈ કે આનું ઠેકાણું નથી, તો મારે શું કરવું? તો કે પહેલા નક્કી શુદ્ધાત્મા જોઈ અને દાદા એની પાસે શક્તિ માગવી કે હે દાદા ભગવાન મને સંભાવે નિકાલ કરવાની શક્તિ આપો. આપણે શુદ્ધાત્મા નથી જોતા એટલે પછી પ્રકૃતિ દેખાયા કરે. અને આપણે છે ને 500 ફાઇલો હોય ને તો એનું ટેન્શન નહીં લેવાનું, જે ભેગી થઈ એનો પહેલો ઉકેલ લાવવાનો. બરાબર. અને અભિપ્રાય તો વ્યક્તિ પ્રત્યે પડ્યો છે એ તો ચોખ્ખો કરવાનો છે, પણ સૌથી મોટા અભિપ્રાયો તમે જોવો ને, અભિપ્રાયોની આખું બધું ઝુંડ છે. કે મને તીખું ભાવે એ પણ અભિપ્રાય છે કે નહીં? ત્યાં જ્યાં મન ખુશ થાય તે બધા અભિપ્રાયો છે. બરાબર. મારે આઈસ્ક્રીમમાં મજા આવે, પેલો કે મને દાણામાં જ મજા આવે. ખ્યાલ આવ્યો ને? એટલે આ બધા દાણાના શાક ને પાલક ની ભાજીઓ બધી કરી ખાધી છે, એ બધા અભિપ્રાયો, બધી આખો દાડો અભિપ્રાય થી જીવે છે જીવ. તમને મારી વાત સમજાઈ? બરાબર, એક્ઝેક્ટ. હવે કપડા પહેરે ને તેમાં અભિપ્રાય છે એને કે હું બહુ સરસ લાગુ છું. લો, બરાબર, બધા સુખો એમાં જ આવે છે. પણ જીવતા થી ચેતતા રહેવાનું. પાલક વટાણા ચાલશે એ અમે વાળા દુઃખ થશે તો પછી જોઈ જશે આપણે. પણ મારું શું કેવું છે કે જીવતામાં શુદ્ધાત્મા જોવા અને એનામાં પોઝિટિવ જોવું, દેખાય તો પ્રતિક્રમણ કરવું, નેગેટિવ દેખાય તો દાદા પાસે શક્તિ માગવી. અને હકીકતમાં તમે જુઓ ને તો આ બધા ઉદય કર્મ થી ફરતા આપણે બધા TOPS ટોપ્સ છે, એવું દાદા ભગવાને કહ્યું. અને બીજું, તમારે આગળ વધવું હોય તો આપણે ફાઇલ નંબર 1 એટલે મારે પ્રદીપ ને કહેવાનું કે તારામાં કયા કયા અવગુણ છે તો મને બતાડ. સામે વાળા તો બધા આવા છે જ જોકે, પણ તારું તો મને કે. આપણે વાત ના કરાય એવી જ્ઞાન મળ્યા પછી કરાય. અને પછી કહેવાય ને કે તારું ઠેકાણું નથી, તું બીજાના ઠેકાણા હોતા જ. તમને વાત ગમી નહીં લાગતી? મને લાગે એક્ઝેક્ટ એક્ઝેક્ટ ફાઇલ નંબર 1 ને સીધો કરવાનો છે. ટાઈમ થઈ ગયો છે એક્સપેરિમેન્ટ નો, આપણે એક્સપિરિયન્સ નો. તો જય સચ્ચિદાનંદ મહાત્માઓ, આજે આપણે હવે આપણા અનુભવની યાત્રા દાદા ભગવાનના અક્રમ વિજ્ઞાન, મોક્ષ વિજ્ઞાનના અનુભવની યાત્રા આગળ વધારતા આજે આવે છે મહાત્મા મનીષાબેન ત્રિવેદી. આ મુકુલભાઈ છે ને, મુકુંદભાઈ એમના બેન છે, એ હમણાં શિકાગોમાં છે. મુકુંદભાઈ આઈ બિલીવ મુંબઈમાં છે. આવો મનીષાબેન, તમારો અનુભવ જણાવો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સર્વે આપતા પુત્રોના કોટી કોટી સાષ્ટાંગ વંદન પ્રણામ, અને સર્વે મહાત્માઓને હૃદયપૂર્વક જય સચ્ચિદાનંદ. હે દાદા ભગવાન, મને શુદ્ધ ઉપયોગ પૂર્વક અનુભવ શેર કરવાની શક્તિ આપજો. જય સચ્ચિદાનંદ. મારું નામ મનીષા ત્રિવેદી છે, અને દીપકાનંદજીએ કહ્યું એ પ્રમાણે પૂનામાં રહું છું, હાલ શિકાગો છું. મેં 2005માં કનુદાદાજી પાસે તીવરી ક્ષેત્રમાં જ્ઞાન લીધેલું. ખૂબ અદ્ભુત અનુભવ થયો હતો, અને દાદા ભગવાનની પ્રત્યક્ષ કૃપા ત્યારે વર્તાઈ હતી. ખૂબ છૂટાપણું રહ્યું હતું, અને અમીન સાહેબે આજ્ઞાઓ સમજાવી હતી, તો એટલી બધી ફિટ થઈ ગઈ હતી, એટલી બધી સુંદર રીતે એમણે અનુભવ કરાવ્યો હતો આજ્ઞાનો. પછી તીવરીથી આવી ત્યારે એક વાક્ય લઈને આવેલી કે આ નિર્દોષ જગતને દાદાએ નિર્દોષ જોયું. એ વાક્ય પર ખૂબ મંથન થયું કે મને તો ઘડીએ ને પડીએ આખું જગત દોષિત દેખાય છે, તો આ દાદાને કઈ રીતે જગત નિર્દોષ દેખાયું?
પછી એના ઉપર ખૂબ અંદર ચાલ્યા કર્યું, એટલે પછી સત્સાધનો ખૂબ કર્યા, 5-6 કલાક રોજ સત્સાધનો કરું, આજ્ઞાઓની સમજ માટે આપતવાણીઓ વગેરે વાંચવાનું, અને ખૂબ મંથન ચાલ્યું. ત્યારે પ્રત્યક્ષ સત્સંગોના લાભ ઓછા હતા. પછી નીનાબેન કોઠારી છે અમારા સંઘપતિ, એમણે કહ્યું કે તમે સાથે સાથે પ્રતિક્રમણો કરો, એનાથી પણ ખૂબ લાભ થશે. એટલે મેં પતિદેવના પ્રતિક્રમણો ચાલુ કર્યા, લગભગ 5,000 પ્રતિક્રમણો કર્યા. તોય એમના દોષ થોડા થોડા દેખાયા કરે. પછી એમને પ્રભુજી કહેવાનું ચાલુ કર્યું. એ શબ્દથી બહુ કામ થયું. જેવું પ્રભુજી કહું એટલે કશું કહેવાનું મન થાય કે પેલું દોષ અંદર ઉભો થાય તો બેસી જાય કે પ્રભુજી કહો છો અને પાછા દોષ જુઓ છો, એટલે અંદર બધું ખૂબ સમાધાન થવા માંડ્યું. અને એના કારણે ઘરનું વાતાવરણ ખૂબ સ્વર્ગ જેવું થઈ ગયું. અને પ્રભુજીએ પણ પછી 2008 જ્ઞાન લીધું, આપતા પુત્રો ખૂબ આવતા, શિબિરો જેવું વાતાવરણ ઘરમાં જ થઈ ગયું. પછી 2015 અમે US આવેલા ગુરુ પૂર્ણિમા નિમિત્તે, ત્યાં ખૂબ લાભ મળ્યો બધો સત્સંગનો. ત્યાંથી પાછા ફર્યા અને 1 મહિનાની અંદર જ એમને કેન્સર ડિટેક્ટ થયું, અન્નનળીનું કેન્સર. તો બિલકુલ ભય કે ભોગવટો નહોતો. પછી સર્જરી થઈ, 6 કીમો થયા, ખૂબ ટ્રીટમેન્ટ ચાલી, પણ ખૂબ દાદા 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 સતત રહેતું હતું. ખૂબ જ સત્સાધનો થતા, આપતા પુત્રોનો ખૂબ જ સાથ, ઓલ 24/7. કારણ કે જ્યારે પણ ફોન કરીએ ત્યારે એ લોકો હોય જ અમારા માટે તૈયાર. અને એમની જે સેવાનો મને મોકો મળ્યો ને, ત્યારે મને, મેં પહેલા દાદા ભગવાનની સીડી જોયેલી જેમાં દાદા ભગવાનની સેવા કરતા હોય, આપતા પુત્રો નવડાવતા હોય, બધું એમનું તૈયાર કરતા હોય, તો મને એમ જ લાગે કે આ પ્રભુજી છે ને તે દાદા ભગવાન જ છે, અને મારે એમની સેવાનો મોકો મળ્યો છે. તો એટલી બધી પ્રેમથી એમનું બધું કાર્ય થાય, અને બિલકુલ કરતા પણ નહીં એટલે સહેજ પણ થાક નહીં. એક વર્ષ એવું રહ્યું કે એમને ખવડાવવું નવડાવવું, ઘણું ફિઝિકલ કામ પણ હોય, પણ આખો વખત દાદા એક સેકન્ડે ભૂલાતા નહોતા. એમને પણ ભય ભોગવટો નહીં, મને પણ નહીં. છેલ્લે પછી થોડી તબિયત બગડી અને મુંબઈમાં એડમિટ કર્યા હતા હોસ્પિટલમાં, ત્યારે પુલિનાનંદજી આવ્યા હતા. તો પુલિનાનંદજી તો એમને જોઈને ખુશ થઈ ગયા, કહે કે તમે તો શુદ્ધાત્માની ગુફામાં બેસી જ ગયા છો, તો હું તો તમારા દર્શન કરું છું. અને એમને પ્રતિક્રમણો વિશે ને એવું કહ્યું, તો કોઈ મારું આ જ ચાલે છે અંદર. જતા જતા મને કહી ગયા કે જો કઈ એવો સમય આવે તો તમે સિદ્ધ સ્તુતિ બોલજો. પછી અમે ઇન્દોર ગયા એમ્બ્યુલન્સમાં. 2 દિવસ પછી જેવો સમય આવ્યો ત્યારે એકદમ જ પુલિનાનંદજી હાજર થઈ ગયા, પ્રત્યક્ષ સાક્ષાત. અને જાણે કહ્યું કે હવે સિદ્ધ સ્તુતિ ચાલુ કરી દો. એટલે એકદમ જ પછી મેં સિદ્ધ સ્તુતિ બોલવા માટેના માટે દાદા ભગવાનને આવાહન કર્યું. મેં કહ્યું, દાદા તમે જ આ મનીષાના મોઢેથી સિદ્ધ સ્તુતિ બોલાવો. જેવું આવાહન કર્યું અને સિદ્ધ સ્તુતિ બોલાવા માંડી, તો મને એક એક વાક્ય, એક એક શબ્દ બોલાય સંભળાય. દાદાનું નિધિ ધ્યાસન, સામે પેલા પ્રભુજીના ધીમા પડતા શ્વાસો, બધું જ દેખાય. એવું લગભગ 40-45 મિનિટ ચાલ્યું. અને પછી શ્વાસ જરા વધુ ધીમા પડ્યા, અને મેં આમ 2 હાથની આમ અંજલિ જોડી અને દાદા ભગવાનને કહ્યું કે દાદા અમે અનંત અવતારથી અનેક ઋણાનું બંધોમાં જોડાઈને આમ ભટકી રહ્યા હઈશું, ખબર નથી, પણ તમે હવે અમને મુક્ત કરો, અમને મોક્ષના માર્ગે લઈ જાઓ, અને અમારી જે પણ કઈ ભૂલો હોય આ ભવમાં કે ગત ભવોમાં એ બધી અમે આપના સુચરણોમાં વોસરાવી દઈએ છીએ. એવું કહ્યું, અને પછી જે શ્વાસ આવ્યો અને એના પછી જે શ્વાસ ગયો, પછી ફરી ના આવ્યો, એટલે ખબર પડી કે એક પળનું જ જીવન છે. અને એ વખતે મારી અંદર અતિશય ઉલ્લાસ પરિણામ હતા, એકદમ જુદું અંદર વર્તાતું હતું, અને સહેજે ભોગવટો નહોતો, એક આંસુ નહીં, કઈ જ નહીં. અને એમ દેખાયું કે આત્મા નીકળી ગયો, ગતિ સહાયક, સ્થિતિ સહાયક બધાના રોલ પૂરા થઈ ગયા છે, કાળ થંભી ગયો, હવે ખાલી આ પરમાણુનું પૂતળું પડ્યું છે જે હવે થોડી વારમાં સ્મશાન ક્ષેત્રે એનું પણ થઈ ગયું.
પણ સેજે ભય નહીં, ભોગવટો નહીં, કઈ જ નહીં. પછી અમારે તો બ્રાહ્મણ એટલે પછી ઉત્તર ક્રિયા બધી બહુ હોય, નવમું, દસમું, અગિયારમું, બારમું, તેરમું બધું. પછી આ ભાઈઓ ભાભીઓ મુંબઈથી બધા મમ્મી બધા આવ્યા, અને પછી રોજ ઘરમાં ગીતા વાંચન થાય, સ્તુતિ સ્તોત્ર પાઠ બધું થાય. એ બધું થઈ જાય એના પછી અમે લોકો બધી વિધિઓ કરીએ દાદાની, અને કીર્તન ભક્તિ કરીએ, પછી કવિરાજના પદો ગાઈએ, અને ઘરમાં વાતાવરણ એકદમ જ સુંદર. તો અમારે ત્યાં આગળ બધા સગા વાલાઓ બહારગામથી આવેલા, એ લોકોને થયું કે આ લોકો કંઈક જુદા લાગે છે, આ લોકોને કંઈ એવી કઈ સમજ છે કે જેના કારણે એ લોકો આટલા બધા સ્વસ્થ છે. તેમણે પૂછ્યું, તમારા ભાઈઓ જે હમણાં છે આ મુકુંદભાઈ બોલતા હતા, એમણે આપણું અક્રમ વિજ્ઞાન દાદાની થોડી વાતો કરી, એટલે એમને પણ એવો ખ્યાલ આવ્યો કે આ કંઈક, અમે તો વર્ષોથી ગીતા વાંચન કરીએ છીએ, અમને પણ ખબર છે કે આત્મા અને દેહ જુદા છે, પણ અમને આવો અનુભવ નથી જે તમને બધાને થઈ રહ્યો છે. પછી અમે જય સચ્ચિદાનંદ સંઘમાંથી 500 પુસ્તકો મંગાવ્યા, અને તેરમાની બધી જે વિધિ થઈ એ વખતે બધાને પુસ્તકો પણ વેચ્યા. પણ લોકોને તે વખતે ખ્યાલ આવ્યો કે અક્રમ વિજ્ઞાન શું છે અને દાદા ભગવાન શું છે, અને આવા વખતે દાદા ભગવાનની હાજરી અને અનુભવી મહાત્માઓની દશા એ બધી એવી બધાને જોવા મળી. એટલે એ એક અનુભવ હતો લાઈફનો. બીજું કે દાદાએ 11 કુલીનાનંદજીની નિષ્ઠામાં 2 વખત કરી, અને એ વખતે દાદા ભગવાનની ત્યાં આગળ પ્રત્યક્ષ હાજરી અને કૃપા વર્તાય, અને એટલું બધું છૂટાપણું હોય અને ટોટલ જ્ઞાતા દ્રષ્ટાપણાનો અનુભવ હોય, કારણ કે ભૂખ તરસ થાક ઊંઘ કશું જ ના લાગે, અને આપણા આપણા સ્વરૂપમાં જ હોઈએ. આજે સવારે બેઠા હોઈએ અને બીજે દિવસે ઊભા થઈએ તો એવું લાગે જ નહીં કે આપણે 24 કલાકથી બેઠા છીએ, આમ જાણે હમણાં જ પલક ઝપકી હોય એટલો બધો સુંદર અનુભવ 11 પણ થયેલા છે. બીજો એક અનુભવ શેર કરું તો કવિરાજ શ્રી પુના સત્સંગ નિમિત્તે આવેલા ને ઘરે આપણા રોકાયા હતા, ત્યારે સવારે વહેલા ચા પીવા ઉઠ્યા ત્યારે ડાઇનિંગ ટેબલ પર એક પદ પડેલું લખેલું, તો એમણે વાંચ્યું. પછી કે છે કે હવે તું આ મને ગાઈને સંભળાવ. મેં કહ્યું કે કવિરાજ મને તો ગાતા પણ આવડતું નથી ને મારે સૂરનું સંગીતનું તો સહેજે નોલેજ નથી. તો એમણે એમના 2 હાથ આમ મારા માથે આમ મૂકી અને મને વિધિ કરી આપી, અને એના પછી કે હવે ગા. તો પછી ગવાયું, અને એના પછી જેટલા પણ પદ નીકળ્યા છે, લગભગ 2600થી વધારે પદો નીકળ્યા છે, તે બધા એવા જ ગાઈને જ નીકળે છે. અને તે વખતે દાદા ભગવાનની પ્રત્યક્ષ હાજરી હું અનુભવું છું, કારણ કે 2-5 મિનિટમાં 20-25 લાઈનનું પદ નીકળી જાય છે, અને મને તે વખતે ખરેખર ખબર જ નથી હોતી કે આ કયા શબ્દો નીકળે છે, શું લખાય છે. અને ત્યારે મને પ્રત્યક્ષ દાદા ભગવાન મારી અંદર હું જ સ્વરૂપે હાજર હોઉં ને એવું મને લાગે છે. બીજું, અત્યારે ઝૂમના બધા જે સત્સંગો થાય છે એનાથી તો અતિશય લાભ થાય છે, એના માટે તો બહુ તમને બધાને થેન્ક્સ છે. જેમ કે હમણાં પુલીનાનંદજીનો સત્સંગ હતો તો નીનાબેન સાથે વાત કરતા હતા, એમણે પ્રશ્ન કઈ પરમાણુ વિશે પૂછ્યો, તો એમણે એકદમ કડક આંખો કરીને કીધું, શું પરમાણુની વાતો કરો છો, શુદ્ધાત્મા દેખાય છે, ફાઇલ દેખાય છે, પેલા ત્યાં વર્કઆઉટ કરો. તો એ શબ્દ એવો અંદર પેસી ગયો કે 24 કલાક સુધી સામે આ દીકરો વહુ કે નાના બાળકો આવે ને તો એમની પાછળ મને પુલીનાનંદજી દેખાય અને એમની આંખો દેખાય અને તરત જ મને ફાઇલ દેખાય, શુદ્ધાત્મા દેખાય. એટલે આ બધું એટલું ગજબ કામ કરી રહ્યું છે કે જેમ કે કશુંક વિકલ્પ ઉભો થાય, કઈ અસર ઉભી થાય, તમ જયમેશાનંદજી જાણે સાક્ષાત હાજર થતા હોય ને પૂછે કે કોને થાય છે, તમે કોણ છો, પાછું અંદર રિલેટિવ રિયલ જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ એવું બધું ચાલુ થઈ જાય. એવું તો એક એક આપતા પુત્રોનું છે, કહેવા બેસું તો પાર જ આવે એવો નથી, પણ ખૂબ સુંદર અનુભવ છે. અને દાદા ભગવાનની હાજરી છે છે ને છે જ, એ સૌમાં મને હવે વર્તાઈ રહી છે. જય સચ્ચિદાનંદ. મનીષાબેન, તમે તો દાદાના વિજ્ઞાનથી ખરેખર કહે ને તો તમારું બ્રહ્મ તેજ વધારે તેજસ્વી થયું. આ તો હવે કે આ વાત છે પણ ખરેખર શબ્દ નથી, પણ
તમારા અનુભવ કે છે ને તમારા પદો જે અહીંયા આવે છે એ ઘણીવાર હું વાંચું પણ છું, અને તમે તમારા સંસ્કાર અને સાથે આ વિજ્ઞાનથી જે તમારું બ્રાહ્મણ કુળ અજવાળ્યું છે એમાં કોઈ બે મત નથી. તમારા અનુભવની વાતમાં જે તમે બોલ્યા એના પરથી થોડી વાત હું મેં જે પીક કરી છે હું કહું છું. તમે કીધું કે 5 થી 6 કલાક સત્સાધન સતત કર્યા. હવે આના પરથી આપણને ખબર પડે કે દાદા ભગવાને કીધું કે આ સત્સાધન કીધા છે પણ એમાં નર્યું વિજ્ઞાન મૂકેલું છે, એટલે એ સત્સાધનની આરાધના એ આપણને વિજ્ઞાનની જ આરાધના કરાવે છે, એમાં કોઈ બે મત નથી. અને આ એમનો અનુભવ એ બહુ સ્પષ્ટ બતાડે છે. બીજું, ખાસ કરીને પતિ પત્નીના સંબંધમાં ઘણા ચીકણા સંબંધો કહેવાય છે, ખેંચા ખેંચી, કકડાટ, બધું બહુ હોય છે. એ તમે લોકોએ જ મને કીધું છે. તમે તો એમ જ કહેશો ને કે તમને તો ક્યાંથી અનુભવ છે, એટલે એમાં કોઈ બે મત નથી પાછો. પણ એવામાં તમે જે શોધી કાઢ્યું કે કેમ કરીને આપણો સંબોધન જ બદલી નાખો, જેમ કવિરાજના એક પદમાં આવે છે કે આપણા ભાવ બગડે ને તો સંબોધન બગડી જાય, અને તમે સંબોધન જ ફેરવી નાખ્યું એટલે ભાવને બગડવાનો તમે સ્કોપ જ આપ્યો નહીં. બહુ મોટી વાત છે. સામાન્ય પેલા કે ને એક પ્રયોગ સ્વરૂપે તમે મૂક્યું, પણ આ સંબોધનથી તમારા બધા જે એક પ્રકારની નેગેટિવિટી હોય એને વિરામ મળી ગયો, યા તો પછી જે નેગેટિવિટી હતી તે તમારી સરફેસ થવા લાગી. અને એને તમે તમે કીધું કે 5-5 હજાર પ્રતિક્રમણ કર્યા, બહુ સારી વાત છે. આ એક પ્રયોગથી તમારે જે આ પ્રતિક્રમણ થયા એ બહુ સરસ છે, એને એ બહુ શું કહેવાય, સરાહનીય છે કે એ જે પ્રયોગ કર્યો તમે. પછી જે વાત કરી કે દાદા ભગવાને જે રીતે કીધું છે કે હું દરેક મહાત્માના હૃદયમાં બેસી ગયો છું, અને આપણી અંદર વિશેષ બધા મહાત્માની અંદર તો બેસી ગયા છે, પણ આપણે આપણું જોઈએ તો આપણી અંદર વિશેષ એ દાદા ભગવાન પ્રજ્ઞા શક્તિ સ્વરૂપે જે કામ કરી રહ્યા છે, આપણને સતત ચેતવી રહ્યા છે, આપણને સતત માર્ગદર્શન આપી રહેલા છે, એ દાદા ભગવાન ક્યારે કોના મારફતે પોકારીને પ્રત્યક્ષ થાય? અંદર પ્રત્યક્ષ છે એટલે અંદર પ્રગટ છે, પણ આપણે સમજણ મેળવી મેળવી મેળવીને એને પ્રત્યક્ષ કરવાના છે. પ્રગટ એટલે એ દીવો પ્રગટેલો છે એના આધારે પ્રગટ છે, અને એ લાઈટ આપણને સતત આપણું માર્ગદર્શન કરતી રહે ત્યારે એ પ્રત્યક્ષ કહેવાય. એ કોઈ પણ રીતે અને શું કહેવાય, આવરાય નહીં. એટલે એ ક્યારે અને કેવી રીતે પ્રત્યક્ષ થાય એ કહેવાય એવું નથી. એટલે આ વિજ્ઞાન જબરજસ્ત જાગૃતપણે ચેતનવંતું ચેતનતાથી કામ કરે છે આપણી અંદર ને બધા મહાત્માની અંદર. એટલે એ દાદા બધા મહાત્માની અંદરથી ક્યારે કેવી રીતે પુકારીને બોલી ઉઠશે એ આપણને કહેવાય એવું નથી. એટલે આપણે સાથે રહ્યા અને આ જો બધા આપણે નેચરલી સોશિયલ ડિસ્ટન્સિંગ કરેલું છે, મહાત્માઓએ સોશિયલ ડિસ્ટન્સિંગ કરેલું છે. બધા ક્યાં ક્યાં છે, હું અહીંયા કેલનપુરમાં છું, તમે શિકાગોમાં છો, મુકુંદભાઈ મુંબઈ છે, બીજા બધા બધી રીતે ક્યાં ક્યાં બધા પ્રસરેલા છે, છતાં આ ઝૂમથી જે આપણે એક રસ થયેલા છે અને વિજ્ઞાનનો આપણે લાભ લઈ રહ્યા છીએ એકબીજાના અનુભવનો, એ બહુ જ ઉપયોગી છે. અને ખરેખર એ બોધ આપે એવું છે, તમારું સંબોધન ભૂલાય એવું નથી પ્રભુજીનું. એમનું નામ કહેશો તમે, મને ખ્યાલ નથી. પ્રભુજી એટલું બધું વણાઈ ગયું છે, બહુ સરસ બહુ સરસ. એટલે આજે તમે પ્રયોગ જે કર્યો, જેમ હમણાં પ્રદીપાનંદજી એ પણ કીધું કે એ નિધિ ધ્યાસન કરતા કરતા એ નિધિ ધ્યાસન વ્યક્તિથી ચાલુ થાય અને વિજ્ઞાન લગી પહોંચે છે.
વ્યક્તિ થી શરૂ થાય, કારણ કે જે વ્યક્તિમાં એ વિજ્ઞાન ખુલ્લું થયેલું છે એ વ્યક્તિ ડાઘ વગરની હતી, એટલે એ વિજ્ઞાન સંપૂર્ણપણે ભભૂકે ઉઠેલું એમની અંદર, અને એ વિજ્ઞાન આપણને મળ્યું ને એ વિજ્ઞાનનો વાસ આપણી અંદર છે અને આપણે એનો લાભ લઈએ છે અને લાભ લેવાનો છે, અને આ અનુભવના શેર કરવાથી આપણને બહુ એકબીજાને પુષ્ટિ અને બોધ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મનીષાબેન બહુ જ સુંદર એક્સપિરિયન્સ. હવે પ્રદીપાનંદજી તમને તમારી માફી માંગુ છું, પણ તમે બે મિનિટ માટે તમારો એક્સપિરિયન્સ કહો અને પછી ત્રિમંત્ર બોલાવજો તો મનીષાબેન તમને ફોલો કરશે. એટલે બે મિનિટ માટે તમને તમારો એક્સપિરિયન્સ બોલો. માફ કરજો. મારો એક્સપિરિયન્સમાં એક જ છે કે દાદા ભગવાન મળ્યા પછી એ વડોદરામાં 10 દિવસ રોકાયા હોય તો 9 દિવસ હું સત્સંગમાં રાત્રે સુઈ ગયો હોય તો એમના મને દર્શન થયા કરે, સત્સંગ થયા કરે. અને બીજું કે દાદા ભગવાનની બધી જ ભક્તિ હું આંખ બંધ કરીને જ્યારે ઘરે જાઉં ત્યારે એમના શરીર પર પાણીનો લોટો હું આંખ બંધ કરીને રેડતો હતો, અને જે મેં ભાવનાઓ કરેલી આંખ બંધ કરીને એ બધી જ ભાવનાઓ દાદા ભગવાને એમની હાજરીમાં જ પૂર્ણ કરી દીધેલી. પણ આ સ્થૂળ ભક્તિની વાત કરું છું, પરંતુ એ એટલી બધી અસરકારક છે કે આજે હું એમના બધા પ્રસંગો વાગોળીને યાદ કરીને આ આખો દિવસ દરમિયાન રાત્રે સૂતા ઉઠતા દાદા ભગવાન એમની કૃપાથી એમનું નિધિ ધ્યાસન જતું નથી. અને બીજો એક્સપિરિયન્સ કહું છું કે દાદા ભગવાનની હાજરીમાં જે મહેસાણામાં શ્રી શ્રીમંદર સ્વામી ભગવાનના અમે દર્શન મેં કરેલા, એ થોડા દિવસો પહેલા એમની ભક્તિને કારણે હું જ્યારે દાદા જોડે ઘણી બધી વાતો કરતો હોઉં છું એ તમને પછી કહીશ, તો એ શ્રી દાદા ભગવાનની ત્યાં હાજરી અને સામે સિમંદર સ્વામી ભગવાનની હાજરી, એમની હાજરીમાં જ 40 વાર નમસ્કાર, એ દાદા ભગવાનની કૃપાનું ફળ છે. કારણ કે મેં ખીલી મારી દીધી છે કે દાદા ભગવાન અને સિમંદર સ્વામી જ્યાં સુધી તમે મને શુદ્ધ નહીં કરો, સંપૂર્ણ શુદ્ધ નહીં કરો ત્યાં સુધી હું તમને છોડવાનો નથી. અને મારો રોજનો નિત્યક્રમ હોય છે કે એમની કૃપાથી બધી નાનપણથી લઈને દાદા ભગવાન અને આ દિવસ સુધીની બધી ભૂલો જેવી હોય તેવી એવા શબ્દોમાં એના પિક્ચર સાથે એટલે કે દ્રશ્યો સાથે બધી જ એમને અર્પણ કરતો જઉં છું, એ એમની કૃપાનું ફળ છે. બહુ સરસ, બહુ સરસ. હવે કોઈ અનુભવ હે? બહુ સરસ. માફી માંગુ તમને ઓન ધ સ્પોટ કહ્યું, પણ તમને આભાર કે જય સચ્ચિદાન. ત્રિમંત્ર બોલાવો. જય સચ્ચિદાન. જસ્ટ બિફોર ત્રિમંત્ર એક ક્વિક, જે એમણે ત્યાં મહેસાણાના દર્શન કરાવેલા આપણે મૂકીએ છે તે એક જ મિનિટ આપણે જોઈ લઈએ. બધાને દેખાયું? ના દેખાયું બધાને? હવે આજે પહેલા છે તે મહેસાણામાં છે, મહેસાણાના છે, બીજા શિવગંજમાં છે રાજસ્થાન, ત્રીજું મોવડીમાં છે, ચોથું આપણું કામરેજ અને કેરણપુરી. જય સચ્ચિદાન. જય સચ્ચિદાન. પ્રતિપાદજી ત્રિમંત્ર બોલાવો. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો વજ્જાયાણમ. નમો લોયે સવ સાહુણમ. નમો લોયે સવ સાહુણમ.
ऐसो पंचन मुक्कारो ऐसो पंचन मुक्कारो सव पावप्पणासनो सव पावप्पणासनो मंगलानं च सव्येसिं मंगलानं च सव्येसिं परमं हवै मंगलम् परमं हवै मंगलम् ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय सच्चिदानंद सच्चिदानंद जय सच्चिदानंद।